બાળકના વિકાસનો ત્રીજો તબક્કો 3 વર્ષથી 6 વર્ષ સુધીનો છે અને આ તબક્કાને પહેલ કરવી એટલે કે પ્રપોઝ કરવું, આગળ વધવું, વિરુદ્ધ અપરાધ ભાવનો તબક્કો કહેવામાં આવે છે. આ સમયગાળામાં બાળક અજાણી જગ્યા શોધે છે, નવા લોકોને ઓળખે છે, રખડવું તેને ગમે છે અને આ બધા માટે એને મા બાપ તરફથી પ્રોત્સાહનની અપેક્ષા છે. આ ત્રીજા તબક્કામાં જો મા બાપ તરફથી બાળકની શોધને પ્રોત્સાહન આપવામાં આવે તો તેનામાં પહેલ કરવાની વૃત્તિ વિકાસ પામે છે. પરંતુ માતા પિતા તેને તેમાં અવરોધ કરે તો બાળક જ્યારે જ્યારે સ્વતંત્ર કામ કરવાના પ્રયત્ન કરે ત્યારે ત્યારે પહેલા અપરાધ ભાવ અનુભવે છે. આ અસર જીવનના છેલ્લા તબક્કા સુધી રહે છે અને બાળક ઇન્ટ્રોવર્ટ બનતું જાય છે. બાળ વિકાસનો ચોથો તબક્કો એ 6 થી 12 વર્ષ વચ્ચેનો છે. 6 થી 12 વર્ષ સુધીમાં બાળક પોતાની જાતે વસ્તુઓ કે ઘટનાઓ સાથે કામ કરતા શીખી જાય છે. જો તેને પ્રોત્સાહન મળે તો બાળકમાં પરિશ્રમની કે ઉદ્યમની ભાવના વિકસે છે. સમસ્યા ઉકેલવામાં અને કાર્ય પૂર્ણ કરવામાં આનંદ અનુભવે છે. 6 થી 12 વર્ષનું બાળક પરિશ્રમ વિરુદ્ધ લઘુતા માટે કામ કરી રહ્યું છે. એ પરિશ્રમને જો તમે મહત્વ આપશો તો એ જીવનની અંદર ઉદ્યમની અને પરિશ્રમની મૂલ્ય બરાબર સમજી શકશે. બુદ્ધિપૂર્ણ ઉદ્દીપકો આ સમયે બાળક શોધતું હોય છે. જો એમ ન થાય તો તેનામાં લઘુતા ગ્રંથિ, નિષ્ફળતા અને બિન કાર્યક્ષમતા વિકસતી જાય છે. મિત્રો, બાળ વિકાસના 5મા તબક્કામાં આપણે પહોંચ્યા છીએ અને આ તબક્કો બહુ મહત્વનો છે, કારણ કે અહીંથી બાળકની તરુણાવસ્થાનો આરંભ થાય છે. તારુણ્ય એ શારીરિક, માનસિક અને સાંવેગિક ઘોડાપૂરનો સમય કહેવામાં આવે છે અને પરિણામે આ સમય જે સાચવી લે છે તેનું વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે. તરુણાવસ્થા એક જુદી માટીનો સમય છે જેને તારુણ્યની તાસીરનો સમય કહેવાય છે. એમને અંગ્રેજીમાં ટીન એજ કહે છે, કે જ્યારે આપણા સંતાનની ઉંમરમાં અંગ્રેજી સ્પેલિંગમાં પાછળ ટીન આવે છે. 13, 14, 15, 16, 17, 18 અને 19 આ ટીન એ સંવેગોની ઘંટડી છે. તરુણાવસ્થા એટલે 12 વર્ષથી 18-19 વર્ષ સુધીનો સમયનો ગાળો, એટલે કે તારુણ્ય એટલે ટીન એજ. આ સમયગાળામાં સંતાન જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે, એટલે કે એ સેક્સ્યુઅલી મેચ્યોરેશનનો આ ગાળો ગણવામાં આવે છે. તરુણ પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે. આ ગંભીર તબક્કો છે. તારુણ્ય એ ગંભીર તબક્કો એટલા માટે છે કે આ સમય દરમિયાન, એટલે કે 12 વર્ષ પછી, આપણને એમ લાગે છે કે આપણું સંતાન આપણાથી દૂર જવા લાગ્યું છે, ધીમે ધીમે ઇન્ટ્રોવર્ટ થવા લાગ્યું છે. કારણ એ છે કે એના શરીરમાં એવા ફેરફારો થઈ રહ્યા છે કે જે બાળક અનુભવી શકે છે પણ એ કોઈને અભિવ્યક્ત કરી શકતો નથી. અભિવ્યક્તિની ગૂંગળામણનો આ સમય છે. પેરેન્ટ્સ તરીકે આપણે એ ચિંતા કરવાનો સમય છે કે આ ગાળા દરમિયાન આપણા સંતાન સાથે પ્રોએક્ટિવ કોમ્યુનિકેશન આપણે બંધ ન કરીએ, એમને પ્રશ્નો ન પૂછીએ, એમને આ કેમ થયું ને શું થયું, તે કેમ કર્યું, એવું કશું ન પૂછીએ. પરંતુ એમને હાય હલ્લો કહીએ અને એમને જે કંઈ ગમે છે એવી વાતોથી પ્રત્યાયન જાળવી રાખીએ. હા, આપણી જવાબદારી બને છે કે આપણા સંતાન સાથે આત્મીયતાનો દોર બરાબર બાંધીને રાખીએ. આ સમય છે કે તે એવા ફેરફારો અનુભવી રહ્યો છે કે જેના માટે તેને બધી વિચિત્રતા લાગે છે. એને ખ્યાલ આવે છે કે મારો અવાજ ઘાટો થઈ રહ્યો છે,
દીકરી હોય તો એને થાય છે અવાજ તીણો થઈ રહ્યો છે, મારા ખભા ગોળ અથવા ચોરસ થઈ રહ્યા છે, પણ આ બધું એ પૂછે અથવા કહે કોને? અને એમના મનની અંદર જે પ્રશ્નો છે એ એમને કોઈકને પૂછવા છે, પણ એ માતા પિતાને વડીલ ગણીને પૂછતો નથી, શિક્ષકોને પૂછી શકાય એવું વાતાવરણ કમનસીબે આપણે શાળાઓમાં બનાવી શક્યા નથી। એટલે આ સમય દરમિયાન આ સંતાન પોતાના સમવયસ્કો એટલે કે પિયર ગ્રુપ તરફ વળે છે। અનફોર્ચ્યુનેટલી પિયર ગ્રુપ પણ એના જેટલું જ ઓછું જાણે છે। તારુણ્યવસ્થાનો આ ગાળો જે 12 થી 19 વર્ષ સુધીનો છે એ દરમિયાન આપણને આપણા દીકરા કે દીકરીની બિહેવિયર થોડી વિચિત્ર લાગે છે। હવે તે સામા પ્રશ્નો કરે છે, હવે તે અણગમો વ્યક્ત કરે છે, હવે તેને ભાઈબંધ અથવા બહેનપણીના મમ્મી પપ્પા વધુ સારા લાગે છે। તેને ભણવું ગમે છે કે નથી ગમતું એ આપણને ખ્યાલ નથી આવતો। આ સમયમાં આપણી જવાબદારી 3 ગણી વધે છે। એટલું પણ યાદ રાખવાની જરૂર છે કે આ 6, 7, 8 તબક્કો એ હકીકતમાં તરુણાવસ્થાના જ તબક્કા છે, જેની અંદર પૂર્વ પુખ્તાવસ્થા પણ આવે છે અને મધ્ય પુખ્તાવસ્થા આવે છે। એટલે કે તમે પુખ્ત થવા તરફ આગળ વધી રહ્યા છો અને બીજા તબક્કામાં તમે પુખ્તાવસ્થાના મધ્યાહ્ન ઉપર છો। બરાબર યાદ રાખવા જેવું છે કે આ તબક્કાઓ સાચવવા જ પડશે। આ 5મા તબક્કામાં તરુણ અથવા તરુણી પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે। એમને અગાઉ થયેલા અહમ અનુભવોના આધારે એ પોતાના અહમની ઓળખને નિશ્ચિત કરવા માગે છે કે મારો અહમ સાચો છે કે ખોટો છે। એ પ્રશ્નો નથી પૂછતા, પણ એનું ઓબ્ઝર્વેશન, એનું અવલોકન, બારીક નિરીક્ષણ આ સમયગાળા દરમિયાન વધે છે અને એમાંથી તારણ બંધાય છે। 12-13 વર્ષ સુધી એમણે પ્રશ્નો પૂછીને પોતાના કેટલાક પ્રવૃત્તિઓ રજૂ કરીને તમારી સાથે અનુબંધ બાંધ્યો છે, એમાંથી તેને ઘણા ઇનપુટ્સ મળ્યા છે। એમણે મમ્મી પપ્પાને કશુંક કરતાં કશુંક ન કરતાં, ક્યારેક સાચું બોલતા ક્યારેક સાચું ન બોલતા વિચિત્ર રીતે અનુભવ્યા છે। હવેનો ગાળો એ બધો જ ડેટા પોતાની રીતે એનાલિસિસ કરી અને પોતાના નિષ્કર્ષ પર પહોંચવાનો છે।